વિકાસની પાંખો લગાવીને ઉડતું રાજ્ય એટલે આપણો ગુજરાત, અને એમાંય ગુજરાતીઓની નસ નસમાં વહે છે વેપારી સ્વભાવ. લોકોની પ્રત્યેક જરૂરિયાતને ધ્યાનમાં લઈને આખાય સમાજને સિંચતો વર્ગ એટલે વેપારી. ક્યારેક પૈસાની ખોટ ખાઈને પણ સંબંધોનો નફો કરતો વ્યક્તિ એટલે આપણો વેપારી. અરે આ એ જ વેપારીઓ છે જેમાંથી એક હતા શેઠ શ્રી જગડુશા, જેમના દાનેશ્વરી સ્વભાવને આજે દાયકાઓ પછી પણ લોકો યાદ કરે છે, એમના દ્રષ્ટાંતો આપે છે. અને બીજા હતા શેઠ શ્રી ભામાશા, જેમણે મેવાડને મોગલોથી મુક્ત કરાવવા પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું મહારાણા પ્રતાપને. આ વાત પણ છે આવા જ વેપારીઓનો અવાજ બનેલ એક સંસ્થાની. વેપારીઓના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન માટે તેમને સંગઠિત રાખી તેમના અસ્તિત્વને ટકાવી રાખવા, તેમને મદદરૂપ થાય તેવા હિતલક્ષી કાર્યો કરવા, અને તેઓ સજ્જતાથી અડક ઉભા રહી સમાજને સિંચતા રહે તે માટે એમને પ્રેરણા આપવા વર્ષ 2004માં શ્રી નવીનભાઈ પટેલ, શ્રી નાનાલાલ સોની અને શ્રી કમલેશભાઈ કંદોઈ જેવા સવાયા ગુજરાતી વેપારીઓએ એક ઉદાત્ત સંસ્થાની સ્થાપના કરી, જેનું નામ છે અમદાવાદ વેપારી મહાજન. આ વેપારી મહાજન એટલે વેપારીઓથી, વેપારીઓ માટે અને વેપારીઓ દ્વારા ચાલતી વેપારીઓના હિતલક્ષી સેવા કાર્ય કરતી સંસ્થા. ત્યારે અમને વિચાર થયો કે ભાઈ આપણા હેડથી આટલા બધા મહાજનો સાથે લઈને ચાલી નહીં શકાય, તો હવે આપણે એક અમદાવાદ વેપારી મહાજનની સ્થાપના કરવી, અને એ વિચારનું આ બીજ રોપાણું હતું. અને અમે એ વખતે અમદાવાદ વેપારી મહાજનની સ્થાપનાની શરૂઆત કરી, અને શરૂઆત થઈ ત્યારે જે પહેલી સ્કીમ હતી અમદાવાદ જે અમારી, એને આંતરરાષ્ટ્રીય ધોરણે એની નોંધ લેવાઈ, અને સ્વિટ્ઝર્લેન્ડમાં જીરીવા ખાતે એને એવોર્ડ આપવામાં આવ્યો હતો કે ભાઈ એક સાથે 450 વેપારીઓને સાથે રાખીને આટલો બધો એક જ વેપારના વ્યવસાયી લોકોએ આંતરિક હરીફાઈ સાથે ધંધાનો આટલો બધો વિકાસ કર્યો અને બજારમાં 35-40% એન્ટ્રી વધારી, તો એના હિસાબે એવોર્ડ અપાયો હતો. અમે બંને પ્રમુખો ત્યાં જઈને એવોર્ડ લાવ્યા હતા. સતત અવિરત રીતે વેપારીઓ અને સમાજની સેવા માટે તત્પર રહેતી આ સંસ્થાને નિડર નેતૃત્વ પૂરું પાડીને પ્રમુખ શ્રી હર્ષદભાઈ ગિલેટવાળાએ અનેરો વેગ આપ્યો છે. અમદાવાદ શહેરના વેપારીઓને અમદાવાદ વેપારી મહાજનમાં જોડાવા માટે એક હાર્દિક અપીલ છે. અને એમાં કયા કયા પ્રકારના વેપારી, તો રચના અને એની કામગીરીનો એનો ઉદ્ભવ એ છે કે આપણા ઘણા બધા પ્રશ્નો છે, અને પ્રશ્નો એ સંગઠનના બેઝ ઉપર એનું નિરાકરણ આવતું હોય છે. યુનિટી એક બહુ મોટી સ્ટ્રેન્થ છે. દુર્ભાગ્યે આપણે નાના નાના એકમોમાં વહેંચાયેલા છીએ, આપણે સંગઠિત નથી, એના કારણે આપણા પ્રશ્નો આપણને વિકરાળ લાગે છે. પણ આપણા પ્રશ્નો જે છે એ પ્રશ્નો રહેવાનું કારણ એક જ છે કે આપણે સંગઠિત નથી. બીજું કે આ વિડીયોગ્રાફીના માધ્યમથી આપ લોકોને ધ્યાનમાં એક બાબત આવે કે આ કોઈ મોટા વેપારીઓનું છે મહાજન નથી. રોજ 500 રૂપિયા 1000 રૂપિયાનો પણ વ્યવસાય કરનાર વેપારી અમદાવાદ વેપારી મહાજનમાં જોડાઈ શકે છે, મહાજનના કામમાં લાગીએ અને એને મદદરૂપ થઈએ. આપ સૌ એની અંદર જોડાઓ, નાના મોટા પદ ઉપર રહો અને એક સારું સંગઠન બને, એક સારી શક્તિ નિર્માણ થાય, સાત્વી શક્તિ સમાજની અંદર નિર્માણ થાય એવો આપણે બધા પ્રયાસ કરીએ. સેક્રેટરી શ્રી નિર્મલભાઈ શાહે એમની કાર્યકુશળતા તેમજ એમના પારદર્શક વહીવટ થકી સંસ્થાને વિશ્વાસપાત્રતા બક્ષી છે. અમદાવાદ વેપારી મહાજન હંમેશા મુશ્કેલીના સમયે વેપારીઓના પડખે ઊભું રહેવા સતત તત્પર રહે છે. અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વ્યવસાય કરતા વેપારીઓના સંગઠનનું પ્રતિક એટલે અમદાવાદ વેપારી મહાજન. તાજેતરમાં જ જ્યારે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશહિતમાં જીએસટી કર પ્રણાલીનો અમલ કરવામાં આવ્યો ત્યારે આપણા વેપારી વર્ગમાં અનેક મૂંઝવણો ઊભી થઈ. અબ ગંગાનગર સે લેકર કે ઈટાનગર તક, લેહ સે લેકર કે લક્ષદ્વીપ તક, વન નેશન વન ટેક્સ. 70થી વધુ વર્ષોથી 13થી વધુ મથાળા નીચે વેપારીઓ દ્વારા કર ઉઘરાવવામાં આવતો હતો. આ ગૂંચવાડા ભરેલી પરિસ્થિતિનો 1/7/2017 દિવસથી અંત આવ્યો છે, અને જીએસટી લાગુ કરવાથી લાયસન્સ લેવાથી માંડી અને રિફંડ સુધીની પદ્ધતિ આંગળીના ટેરવે લાવી દીધી છે, તેનું અમદાવાદ વેપારી મહાજન સ્વાગત કરે છે. અમદાવાદ વેપારી મહાજને આવા મૂંઝવણના સમયમાં આપણા વેપારીઓને પડખે ઊભા રહી એમની સમસ્યાઓનું સમાધાન મળે એ માટે જીએસટી કાઉન્સિલ એડવાઇઝરી બોર્ડ કમિટીના સભ્ય એવા પ્રવીણભાઈ ખંડેલવાલની અધ્યક્ષતામાં
ટેલી સોફ્ટવેર નિર્માતા કંપની સાથે મળી જીએસટી સેમિનારનું આયોજન કરી વેપારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું, જેમાં 1000થી પણ વધુ વેપારીઓએ જરૂરી માર્ગદર્શન મેળવ્યું. ત્યારબાદ માર્ગદર્શનથી વંચિત રહી ગયેલા વેપારીઓ માટે પણ અમદાવાદ વેપારી મહાજન મંડળે નાના મોટા અનેક સેમિનારોનું આયોજન કરી આવશ્યક માહિતી પૂરી પાડેલ છે. અમદાવાદ વેપારી મહાજને નોટબંધીના કપરા સમય એડીસી બેંકના સહયોગથી વેપારીઓને રોકડનો પ્રયોગ ઓછો કરી ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા. અમદાવાદ વેપારી મહાજન વેપારીઓના હિતલક્ષી કાર્યોમાં સતત સંકળાયેલું રહ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાં ભદ્ર પ્લાઝા વિસ્તારની ટ્રાફિકની સમસ્યાથી વેપારીઓ ત્રાહિમામ થઈ ગયા હતા, ત્યારે સરકારશ્રી સુધી તેમની સમસ્યા પહોંચાડી તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ લાવ્યા અને બાલા હનુમાન એક્સપ્રેસ નામની નિઃશુલ્ક બસ સેવા એએમટીએસના સહયોગથી ચાલુ કરાવી. સફલના 1500થી વધુ વેપારીઓ અને પ્રોપર્ટી ડેવલપર્સ વચ્ચે બિલ્ડિંગ મેન્ટેનન્સ તથા અન્ય પ્રશ્નોનો સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવ્યા. સજી દુનિયા મેં સાહસ કરે સફલતા હાસિલ કરણ જી જેકી સિદ્ધિ સિંધીનિ મેં આહે ઉહ અસાંજે સિંધી સમાજ જા સભ વેપારી સાબિત કયો આહે પાંજી સફલ માર્કેટ મેં ઔં કપડે બજાર જી જેકી માર્કેટ મેં સંગઠિત થી અને જેકા કાર્ય કરબા આહિન ઉહ પાણ વેપારીનિ કયો આહે અમદાવાદ વેપારી મહાજન જે સંગઠન જે સા ગડજીને પ્રમુખ શ્રી હર્ષદભાઈ ગિલેટવાલા સા ગડજી અને વેપારીનિ જા જેકા બી કાર્ય સંગઠનમાં થયન તા उन एक मजबूत संगठन पान के पूरो पाड़े तो अहमदाबाद व्यापारी महाजन. जरूरियात नी चीजों पर जीएसटी घटाड़वू, सोना चांदी नी खरीद पर केवाईसी ना निर्णय में सुधारणा के शहर में कमर्शियल मिलकत ना बांधकाम में टी गर्डर नी मंजूरी लावानी वात होय, अहमदाबाद व्यापारी महाजने अनेक महत्वना मुद्दाओं पर पोतानी कुशलता अने समझणनो अनेरो परिचय आप्यो छे. સમાજ સેવા માટે પણ હંમેશા અગ્રેસર હોય છે આ સંસ્થા. પછી એ આપત્તિના સમયે પૂર પીડિતોને સહાય કરવાની વાત હોય કે સ્વાઇન ફ્લૂના રોગચાળા વખતે 10,000 મેડિકેટેડ માસ્કનું નિઃશુલ્ક વિતરણ, અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ ડોક્ટર કિરીટ સોલંકીની ઉપસ્થિતિમાં દિવ્યાંગ બાળકો સાથે હેરિટેજ વોકનું આયોજન પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. ગરીબ બાળકો માટે ચોપડા વિતરણ હોય કે જરૂરિયાતમંદ માટે બ્લડ ડોનેશન કેમ્પ, અમદાવાદ વેપારી મહાજન હંમેશા તૈયાર અને તત્પર રહે છે. પોલીસ જ સમાજની રક્ષક છે એવા ઉદ્દેશ્ય સાથે પોલીસ પ્રજા મિત્ર જેવા કાર્યક્રમોનું અમદાવાદ વેપારી મહાજન દ્વારા નિયમિત રીતે આયોજન કરવામાં આવતું રહે છે. 100-100 વર્ષ સુધી એક વેપારમાં ટકી રહેવો, અનેક ચડતી પડતી અને પડકારોનો સામનો કરી સંયુક્ત કુટુંબની ભાવના થકી એક સદીથી પણ વધારે સમય સુધી પોતાના વ્યવસાયને ટકાવી રાખવો એ પોતાનામાં જ એક સિદ્ધિ છે. માટે જ ગુજરાતની ધરોહર સમાન 100 કે તેથી વધુ વર્ષ થયા હોય તેવી વેપારી પેઢીઓનું સન્માન કરવાનો એક પ્રેરણાદાયી કાર્યક્રમ શ્રેષ્ઠીઓના સન્માનનું સંભારણો ગુજરાત ચેમ્બર્સના હોલ ખાતે અમદાવાદ વેપારી મહાજન દ્વારા કરવામાં આવ્યો. અમદાવાદ વેપારી મહાજન વેપારીઓના વિકાસ, ઉત્થાન તેમજ તેમના પ્રોત્સાહન માટે સતત કાર્યશીલ છે. ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ જેવી પરદેશી કંપનીઓને ભારતીય બજારમાં પ્રવેશ કરતી રોકવા તથા રિટેલ વેપારીઓને સલામતી પ્રદાન કરવા અમદાવાદ વેપારી મહાજને નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કર્યું. બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતના છૂટક વેપારમાં પ્રવેશ કરી મનસ્વી રીતે બિઝનેસ કરી અને ઓર્ગેનાઇઝેશન રિટેલ સેક્ટરને નુકસાન પહોંચાડી શકે છે. તે માટે કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ CAIT ના સહયોગથી અમદાવાદ શહેરના લાખો વેપારીઓ અને એમના ગુમાસ્તાઓના હિતમાં કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરી આ સોદાને રદબાદલ કરવા અમદાવાદ વેપારી મહાજને અપીલ કરી હતી. અમદાવાદ વેપારી મહાજન સામાજિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિ કરી રહેલ છે. આજના દિવસે હું સમગ્ર વેપારી આલમને અમદાવાદ વેપારી મહાજનમાં જોડાવા માટેની હાર્દિક અપીલ કરું છું. જય હિન્દ. અમદાવાદ વેપારી મહાજને આજે વિશાળ સંખ્યામાં વેપારી મહાજન એસોસિએશન અને પેઢીઓને આવરી લઈને એક વિશાળ વટવૃક્ષનું સ્વરૂપ લઈ લીધું છે. આવો સાથે મળીને પ્રાર્થના કરીએ કે આ વટવૃક્ષ સમી શાખાઓ આમ જ વિસ્તરતી રહે. અમદાવાદ વેપારી મહાજન, વેપારીઓનો સાથ, વેપારનો વિકાસ. ડ્યુટ્રોન CPVC ઓર UPVC પાઇપ્સ, ઠંડે ઓર ગરમ પાણી કે લિયે. ડ્યુટ્રોન પાઇપ્સ એન્ડ ફિટિંગ્સ.
Relax, rejuvenate and refresh with a wide range of taps, bath fittings and sanitary wear. Choose from over 700 stunning designs and variants. Welcome to the world of Ganga.